हेलो स्टूडेंट्स, आई एम धोड़ी वासंती। आपणे 11th फिजिक्स में चैप्टर नंबर 8 में आगळनो टॉपिक कंटीन्यू करीए छे। बराबर, तो आपणो आगळनो जे टॉपिक छे ए तमने बुक में पर्टिक्युलर टाइटल वाइज आपेलो नथी, पण एमां जे कंईक मुद्दा आपेला छे एना परथी आपणे टाइटल बनावीने जोवानो छे। तो ए जे टाइटल छे ते आपणे जोईए। तो यूनिट 8 11th फिजिक्स में आपणे जोईए छीए। आजे 11th फिजिक्स चैप्टर नंबर 8 गुरुत्वाकर्षण, के जेमां आपणे नेक्स्ट टॉपिक जे जोवानो छे ए आपणो विस्तृत पदार्थ वडे नाना पदार्थ पर लागता गुरुत्वाकर्षण बळनी समजूती। विस्तृत पदार्थ वडे नाना पदार्थ पर लागता गुरुत्वाकर्षण बळनी समजूती। तो हवे आपणे जोईए तो विस्तृत पदार्थ એટલે કોઈક મોટો પદાર્થ હશે અને નાનો પદાર્થ એટલે બિંદુવત પદાર્થ તરીકે આપણે લઈ શકીએ આમાં। બરાબર, તો ધારો કે વિસ્તૃત પદાર્થ તરીકે આપણે એક પૃથ્વી લઈ લઈએ। બરાબર, આ છે આપણી પૃથ્વી અને અહીંયા છે કોઈક બીજો નાનો પદાર્થ। તો આપણે સ્ટાર્ટિંગથી ભણી ગયા છે કે કોઈપણ દળ ધરાવતા બે પદાર્થ હોય તો એ બેની વચ્ચે શું લાગે, આકર્ષણ લાગે, गुरुत्वाकर्षण बल लगे, एफ इज इक्वल जी एम वन एम टू बाय आर स्क्वेर। बराबर, आ एफ अने ए बे वच्चे नो अंतर शुं आवे, एनु आर आवे। बराबर, ए आपणे सीखी गया छे। पर हवे अहींया ए जो क्वेश्चन छे ए शुं छे, तो विस्तृत पदार्थ वडे नाना पदार्थ पर लागतो गुरुत्वाकर्षण बल। हवे ए केवी रीते आपणे समजी शकीए, तो अहींया तो विस्तृत पदार्थ छे अने आ तो एकदम नानो पदार्थ छे, नानो बिंदुवत पदार्थ छे। તો વિસ્તૃત પદાર્થ એ પણ શેનો બનેલો હોય, તો નાના 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 કણોનો બનેલો હોય છે। બરાબર, તો હવે આપણે એ નોટિસ કરવાનું છે એમાં કે આ જે વિસ્તૃત પદાર્થ છે આના દ્વારા આના પર બળ કેટલું લાગતું હશે, સમજાય છે? તો આ જે વિસ્તૃત પદાર્થ છે જે નાના નાના કણોનો બનેલો છે, તો અહીંયા શું થશે કે જે આ નાના નાના કણો છે એ પણ એને પણ પોતાનું દળ હશે, તો એને પણ પોતાનું દળ છે। તો એ નાના નાના જે કણો છે એ પણ એકબીજાની વચ્ચે એકબીજાને શું લગાવશે, બળ લગાવશે। તો આ આખા જે પૃથ્વીનો ગોળો છે અથવા તો કવચ તરીકે પણ આપણે લઈ શકીએ આને। બરાબર, તો એમાં જે દરેક નાના નાના કણો છે એ એકબીજાને બળ લગાવતા હોય છે, અને માની લો કે આ જે કેન્દ્ર છે તો એ બળ એ કેન્દ્રની રીતે આકર્ષતું હોય છે એને। બરાબર, તો એ જે દરેક નાના નાના કણો એકબીજા પર જેટલું બળ લગાડે છે એ બળનો જો આપણે સદિશ સરવાળો કરીએ તો એક બળ મળશે, તો તેટલું જ બળ એની બહાર આવેલા નાના બિંદુવત પદાર્થ પર લગાડે છે, એટલે ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થની વચ્ચે લાગે છે। ક્લિયર, તો કહેવાનો મતલબ આપણે એટલું સમજી શકીએ કે આ જે બિંદુવત પદાર્થ છે એના પર વિસ્તૃત પદાર્થ વડે કેટલું બળ લાગતું હશે, તો આપણે શું કહી શકીએ કે વિસ્તૃત પદાર્થ જે નાના નાના કણોનો બનેલો છે એ કણો એકબીજા પર જેટલું બળ લગાડે છે તેટલા બળોનો જો સદિશ સરવાળો કરવામાં આવે તો તે સદિશ સરવાળા જેટલું જ બળ એ કોના પર લગાવે છે, નાના બિંદુવત પદાર્થ પર લગાડે છે। ખ્યાલ આવે છે? ઓકે, તો એના માટેના ખાસ કિસ્સાઓ છે, આપણે જોઈએ અહીંયા ખાસ કિસ્સાઓ। ઓકે, એ ખાસ કિસ્સાઓ કયા કયા છે? તો બે છે એવા કિસ્સાઓ જેમાં આપણે પહેલો જોઈએ છે કે અનિયમિત ઘનતા ધરાવતો કોઈ પોલો ગોળાકાર કવચ હોય, અનિયમિત ઘનતા ધરાવતો પોલો ગોળાકાર કવચ, ચલો આપણે અનિયમિત ઘનતા ધરાવતો પોલો ગોળાકાર કવચ આપણે લેવાના છે। બરાબર,
તો શું થશે કે અનિયમિત ઘનતા ધરાવતો પોલો ગોળાકાર કવચ છે. ધારો કે આ અનિયમિત ઘનતા ધરાવતો એક પોલો ગોળાકાર કવચ છે, માની લો, બરાબર. હવે એની બહાર એક નાનો બિંદુવત પદાર્થ આવેલો છે. તો હવે ક્વેશ્ચન એ છે કે જે આપણે આગળના કિસ્સામાં જે જોઈ ગયા, બરાબર, આગળ કે વિસ્તૃત પદાર્થ જે છે એ નાના બિંદુવત પદાર્થ પર કેટલું બળ લગાવે છે, તો તે જ આપણે અહીંયા જોવાના છે કે આ જે ગોળાકાર કવચ છે અનિયમિત ઘનતા ધરાવતો છે, બરાબર, તો એના દ્વારા આ નાનો બિંદુવત પદાર્થ પર કેટલું બળ લાગશે, બિંદુવત પદાર્થ પર કેટલું બળ લગાડશે તે આપણે શોધવાના છે અહીંયા, બરાબર. તો આ બેની વચ્ચે જે ગુરુત્વ બળ લાગે છે એફ એ કેટલું હશે તો તે આપણે શોધવાના છે. તો સેમ અહીંયા પણ આપણે વિચારી શકીએ કે આ જે ગોળાકાર કવચ છે, આ ગોળાકાર કવચ છે, તો ગોળાકાર કવચની સપાટી પણ નાના નાના ઘણા બધા કણોની બનેલી હશે, તો આ કણો પણ એકબીજાને બળ લગાવતા હશે, બરાબર. તો આ કણો પણ એકબીજાને જે બળ લગાડે છે એ બધું જ બળ એના કેન્દ્ર તરફ આકર્ષિત હોય છે, એ કેન્દ્ર તરફ આકર્ષિત હોય છે, બરાબર. આ બધા જ કણોનું બળ જે છે, એટલે કેન્દ્ર પર જે ટોટલ બળ લાગશે એટલું જ બળ એ કોના પર લગાવશે, એની બહાર આવેલા બિંદુવત પદાર્થ પર લગાડશે. ખ્યાલ આવે, સમજાય છે? ઓકે, તો અહીંયા જે છે આ નાના નાના કણો દ્વારા લાગતું જે એકબીજા પર લાગતું જે બળ છે એ હંમેશા કેન્દ્ર તરફ આકર્ષાયેલું હોય છે. તો આ કેન્દ્ર તરફ જે બળ લાગે છે ટોટલ બળ એટલું જ બળ આ બે પદાર્થો, આ આખો પદાર્થો, આ અને આ બે પદાર્થોની વચ્ચે જે બળ લાગે છે તેટલું જ લાગે છે, બરાબર. કેટલું? તો આ જે કણો એના પર કેન્દ્ર પર જે બળ લગાડે છે તેટલું જ ગુરુત્વ બળ આ બંને પદાર્થોની વચ્ચે લાગે છે. બીજો એક કિસ્સો છે તે આપણે જોઈએ હવે. તો આ પહેલો કિસ્સો થયો છે, બરાબર. હવે બીજો કિસ્સો થયો, પહેલા કિસ્સામાં અનિયમિત ઘનતા હતી, હવે બીજા કિસ્સામાં શું થયું? તો નિયમિત ઘનતા, નિયમિત અથવા સમાન ઘનતા હોય, સમાન ઘનતા ધરાવતો પદાર્થ ગોળાકાર અથવા તો નળાકાર લઈ લઈએ, અથવા નળાકાર કવચ, બરાબર. નિયમિત સમાન ઘનતા ધરાવતો હવે આપણે લઈએ છીએ તો એમાં કેવી રીતે બળ લાગે છે, બરાબર. તો હવે સમાન અથવા તો નિયમિત ઘનતા ધરાવતો હોય એવા કવચ ની અંદર કોઈ પણ બિંદુએ આવેલા કણ પર લાગતું બળ હંમેશા શૂન્ય હોય. એટલે શું? તો આ છે નિયમિત અથવા તો ગોળાકાર છે, કોઈ એક આપણે લઈ લઈએ છીએ, બરાબર. તો એમાં જે કઈ બી આ જે કવચ જેટલા નાના 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 કણોનું બનેલું હશે, બરાબર, એ જે કવચ જે નાના નાના કણોનું બનેલું હશે એ કવચ જે છે એમાં તો જે નાના નાના કણો વચ્ચે જે બળ, ધારો કે આપણે કોઈક આ કણ લઈ લઈએ છીએ, બરાબર, આ જે કણ લઈએ છીએ એ કણ પર લાગતું જે બળ છે એ બધી દિશાઓમાંથી લાગે છે. ક્યાં? બધી દિશાઓમાં લાગે છે. અહીંયા એનો મતલબ શું? તો આપણે શીખી ગયા છે પાંચમા યુનિટમાં કે કોઈ એક કણ છે એના પર બધી દિશામાંથી બળ લાગતું હોય તો આ કણ પર લાગતો બળનો ટોટલ સરવાળો શું થાય? તો શું થાય? શૂન્ય થાય. શું થાય? શૂન્ય થઈ જાય. એટલે શું? તો નિયમિત અથવા સમાન ઘનતા ધરાવતો ગોળાકાર અથવા નળાકાર કવચ હોય તો એમના પર જે લાગતું ટોટલ ગુરુત્વ બળ હંમેશા કેવું હોય? શૂન્ય હોય છે, યાદ રાખજો, બરાબર. એટલે શું? તો આપણે જોઈએ તો વિસ્તૃત પદાર્થ વડે નાના કોઈક પદાર્થ પર લાગતું બળ હોય તો એ આપણે આગળ જોઈ ગયા છે તેમ કે પૃથ્વી અને નાનો પદાર્થ વચ્ચે લાગે તો બે સરખું હોય છે, જેના બે કિસ્સાઓ હોય છે કે અનિયમિત ઘનતા ધરાવતો હોય, બરાબર, અનિયમિત ઘનતા ધરાવતો હોય તો શું થાય કે ત્યારે જુદા જુદા કોણો દ્વારા એકબીજા પર જે બળ લાગે છે એ ટોટલ એના કેન્દ્ર પર જેટલું લાગતું હોય એનો જ સદિશ સરવાળો જેટલું બળ એ કોના પર લગાવે છે? નાના બિંદુ વડે, એટલે એકબીજા પર એટલું બળ લાગતું હોય છે. તેવી જ રીતે જો નિયમિત ઘનતા ધરાવતો હોય નળાકાર હોય તો ત્યારે તેમાં જો આપણે કોઈક વિચારીએ તો એમાં જે તે બિંદુ હશે એના પર જે બધી દિશામાં બળ લાગે છે જેના કારણે બે પદાર્થો અથવા તો આ જે છે આ બધા ઘણા બધા પદાર્થો વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળ હોય છે એ શું હોય છે? તો શૂન્ય થઈ ગયેલું હોય છે. શું હોય છે? શૂન્ય થઈ ગયેલું હોય છે. ઓકે, તો આપણે એના પરથી જ હવે
આ ફક્ત તમારા જેડબલી નીટમાં કામ લાગી શકે તમને જાણવા પૂરતું જ છે, બટ એની રિલેટેડ આપણને એમસીક્યુ પૂછાઈ શકે અથવા તો પૂછેલા હોઈ શકે આપણી બુકમાં, બરાબર? તો તે આપણે જોઈશું ત્યારે. પણ હવે આપણે આપણા ટોપિક ચેપ્ટરમાં નવો ટોપિક જોઈએ છે, જેનું નામ છે ગુરુત્વાકર્ષી અચળાંક જી, જેના વિશે આપણે જોઈ ગયા છે એનું મૂલ્ય કેવી રીતે શોધાયેલું છે, કોણે શોધેલું છે, તો એના પર આપણે લોંગમાં ચર્ચા કરીશું. ઓકે, ચાલો તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જે જોવાના છે, જે 3 માર્ક્સમાં આઈએમપી થિયરી છે, એ છે આપણી કે ગુરુત્વાકર્ષી અથવા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક. તમને ખબર જ છે શું છે એનો સિમ્બોલ, તો કેપિટલ જી, સાર્વત્રિક અચળાંક કેપિટલ જી નું મૂલ્ય મેળવવાની રીત. શું છે આપણો નેક્સ્ટ ટોપિક? તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય મેળવવાની રીત જોઈશું. એને બીજા ક્વેશ્ચન તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જી નું મૂલ્ય મેળવવા માટે ની કેવેન્ડિશ ની રીત અથવા પ્રયોગ જણાવો. આ ક્વેશ્ચનને બે રીતે પૂછી શકાય છે. એક છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી નું મૂલ્ય મેળવવાની રીત, એકદમ ઇઝી છે, અથવા તો એને કેવેન્ડિશની રીતનો અથવા પ્રયોગ કરીને કેવી રીતે મેળવાય છે એ રીતે એનો ક્વેશ્ચન પૂછાય છે, બરાબર? તો એકદમ ઇઝી થિયરી છે, તમે ફિગર પરથી સમજશો, એના પરથી જ લખવાનું છે બધું, બરાબર? તો આપણે એની શરૂઆત કર્યું છે, બરાબર? થિયરી 3 માર્ક્સમાં આઈએમપી છે આ થિયરી, તો ધ્યાન આપવું, બરાબર? ચાલો આપણે જોઈએ છે. તો આ જે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી, જેના વિશે આપણે જોઈ ગયા છે, કારણ કે આપણે પહેલા જોઈએ તો આ રીતમાં સૌથી પહેલા હું અહીંયા રફ પેજમાં તમને સમજાવું છું, પછી આપણે કન્ટિન્યુ થિયરી કરશું. તો સૌથી પહેલા એક આધાર સાથે, આ એક આધાર છે દિવાલ સાથે જોડેલો હોય, એની સાથે એક તારને, ધાતુના તારને બાંધવામાં આવે છે. ધાતુનો તાર છે આ, બરાબર? હવે એ જે ધાતુનો તાર છે એના છેડે એક સળિયાને લટકાવવામાં આવે છે. આ શું છે તમારો? તો સળિયો છે, બરાબર? આ શું છે? સળિયો છે. હવે આ જે સળિયો છે એના બંને છેડે નામ આપી દો, ચાલો એ અને, બંને જે છેડા છે એ અને આ છે બી છે, બરાબર? તો આ બંને છેડા પર એક, એટલે બંને બાજુએ એક, આ બંને જે છેડાઓ છે એ અને બી, તો બંને બાજુએ એને નાના ગોળાઓ લગાવી દેવામાં આવે છે, બરાબર? એ જે નાના ગોળાઓ એ શેના બનેલા છે? તો શીશાના બનેલા છે. આ બંને એ અને બી પોઈન્ટ પર જે બંને ગોળાઓ લગાવવામાં આવેલા છે એ નાના શીશાના ગોળાઓ લગાડેલા છે, બરાબર? હવે આ જે શીશાના ગોળાઓ છે એની સાઈઝ કરતા આની સાઈઝ આ નાની છે, બરાબર? નામ એને આપી દો S1 અને આ છે S2. તો આ જે બંને શીશાના નાના ગોળાઓ જે છે એની વિરુદ્ધ બાજુ, એની વિરુદ્ધ એટલે કે આ જે એની બાજુ છે એનાથી વિરુદ્ધ, એટલે આ બાજુ આવશે, બરાબર? આ બાજુ એનાથી મોટા ગોળાઓ, એનાથી મોટા ગોળાઓ, એટલે આની વિરુદ્ધ આ થશે મોટા ગોળાઓ. નામ આપણે આપી દઈએ S1 અને અહીંયા S2 છે એટલે આ S2 થશે, બરાબર? તો શું આપણું ફિગર પરથી આપણે વર્ણન કરીએ તો શું? તો એક ધાતુના પાતળા તારને આધાર સાથે લટકાવવામાં આવે છે, એ ધાતુના છેડે એક સળિયાને લગાવવામાં આવે છે. સળિયાના બે છેડાઓ A અને B છે. આ A અને B છેડાઓ પર
નાના બે શીશાના ગોળાઓ S1 અને S2 લગાડવામાં આવે છે. હવે આ જે છે આ બંને ગોળાઓથી મોટા ગોળાઓ સમાન અંતરે એકબીજાથી સમાન અંતરે પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે છે. આ S1 અને આ S2 એનાથી સમાન અંતર એટલે અહીંયાથી આટલું અંતર આવવાનું છે તો અહીંયાથી આટલું અંતર એનાથી વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે છે. ઓકે, ત્યારબાદ શું થશે? તો આ જે મોટા ગોળાઓ છે એ નાના ગોળાઓ પર બળ લગાડશે. શું લગાડશે? બળ. જો S1 એ આ S1 પર બળ લગાડશે તો S2 કોના પર બળ લગાડશે? S2 પર. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે બળ લાગવાની જે દિશા છે તે આ દિશામાં છે એટલે આ આમ જશે. તો શું થઈ શકે? બળ લાગશે એટલે શું? તો તમે યુનિટ 6 અને યુનિટ 7, આઈ થિંક યુનિટ 6માં તમે શીખી ગયા હશો ટોર્ક ના વિશે. બરાબર. ટોર્ક એ એક પ્રકારનું બળ જ છે. બરાબર. બળની ચાક માત્રા એટલે ટોર્ક છે. હવે તમે જોશો તો આ S1 જે મોટો ગોળો છે એ નાના ગોળા પર બળ લગાડશે. જેવો એ બળ લગાડશે એટલે એમાં શું ઉત્પન્ન થાય? તો ટોર્ક ઉત્પન્ન થાય. બરાબર. જેવો એ S1 અને S2 એ એકબીજા પર બળ લગાડશે S1 પર અને S2 પર તો શું ઉત્પન્ન થશે? ટોર્ક ઉત્પન્ન થશે. બરાબર. એટલે શું? તો એ બળ લગાડશે, ટોર્ક ઉત્પન્ન થશે એટલે તમે જોશો તો આકૃતિ આપણી આ રીતની છે, આ રીતની છે આકૃતિ. બરાબર. તો અહીંયા તમારો આ ધાતુનો તાર જે છે એ શું થશે? આધાર સાથે બાંધેલો છે તો એ શું થશે? તો આ દિશામાં આ રીતનો ફરવા લાગશે એટલે આના પર આ રીતની વળ ચડી જશે. ખ્યાલ આવે છે? કે જેવો S1 પર અને S2 પર બળ લગાવશે એટલે ટોર્ક ઉત્પન્ન થશે. આ ટોર્કની અસર હેઠળ શું થશે? તો આ જે સળી ધાતુનો તાર છે એ ધીરે ધીરે આમ ફરવા લાગશે એટલે તમારી આખી જે ફિગર છે એ આ દિશામાં ફરવા લાગે આ રીતની. બરાબર. એ આ દિશામાં ફરવા લાગશે. તમે ઇમેજિન કરી શકો છો એ આખી આ દિશામાં આમ ફરે છે એટલે જેવો એ આ દિશામાં આકૃતિ આમ ફરે છે તો એ તમારો તાર વળવા લાગશે. તમે તારને આમ જ પકડીને નીચેથી ગોળ ફેરો તો પણ એ આટા એમાં ચડી જશે. બરાબર. એના લીધે શું થશે? તો તાર વળવા લાગશે એટલે તારમાં શું? તો તાર એકવાર વળી જાય પછી શું એ કોઈ દિવસે સીધી થઈ શકે? સીધી થાય તો પણ એનામાં શું? તો વળાંક તો જોવા મળે છે. બરાબર. તે વળાંક એટલે વળ અહીંયા છે. બરાબર. એમાં વળ ચડવા માંડે. હવે એ વળ કેમ ચડે? તો કેમ ચડે? તો અહીંયા S1 અને S2 એ S2 પર અને S1 પર શું લગાડે છે? ટોર્ક લગાડે છે, બળ લગાડે છે. આ બળને કારણે ટોર્ક ઉત્પન્ન થાય. આ ટોર્કના કારણે આ ફરવા લાગે છે અને ફરે છે એના માટે એટલા માટે શું? તો ધાતુના તારમાં વળ ચડવા માંડે છે. હવે વળ ચડવા માંડશે પણ કોઈ પણ આપણે શીખી ગયા છે કે કોઈ પણ પદાર્થ એકબીજા પર બળ લગાડે તો એ સામેનો પદાર્થ પણ એના પર અપોઝ કરતો હોય છે. તો જો એ ફરવાની શરૂઆત કરશે એટલે તાર વળવાની શરૂઆત કરશે એટલે શું? તો એ તાર જે છે એ ન વળવા માટે એટલે કે ટોર્કના લીધે એ પુનઃસ્થાપક એટલે કે આ દિશામાં એ ફરે છે તો એ આ દિશાનો અપોઝ કરશે. બરાબર. એટલે તાર જો ધારો કે આ દિશામાં વળતી હોય તો એ ટોર્કના લીધે વળે છે તો તાર ન વળે, અહીંયા ટોર્ક એને બળ લગાડે છે એટલે વળે છે પણ અહીંયા તાર શું કરશે? તો એનો અપોઝ કરશે, એનો અપોઝ કરશે. તો એ અપોઝ કરતું તારમાં શું ઉત્પન્ન થશે? પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થાય? પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. તાર જે દિશામાં વળે છે તારમાં જે દિશામાં વળ ચડતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થાય છે? ટોર્કનું, આ જે ટોર્ક છે એનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક તારમાં ઉત્પન્ન થાય છે. બરાબર. તો તમે એક વસ્તુ વિચારો કે જ્યાં સુધી S1 પર અને S2 પર બળ લગાડતું રહેશે ત્યાં સુધી વળ ઉત્પન્ન થશે. તો આ જે આખી આકૃતિ છે તમારી એ આકૃતિ સંતુલનમાં ક્યારે રહેશે? આ જે તમારી આખી આકૃતિ છે એ સંતુલનમાં ક્યારે આવશે? ક્યારે આવશે? તો S1 દ્વારા S1 પર અને S2 દ્વારા S2 પર લાગતું જે ટોર્ક છે,
टॉर्क नो सिंबल तमने खबर छे टो, ए टॉर्क जे छे ए एनो अपोजिट अपोज करतु जे वळ चढ़ावतु जे टॉर्क छे ए एनो अपोज करतु तारमा उत्पन्न थतु पुनःस्थापक टॉर्क मानी लो टो डेस ते बन्ने इक्वल न थाय त्यां सुधी ए फरतु रहेशे अथवा तो बन्ने इक्वल थई जाय त्यार ज आ आकृति एटले के आखी जे आकृति छे ए संतुलनमां आवशे। ख्याल आवे छे? એટલે આકૃતિ આપણે આ રીતના સમજવાની છે। આપણે આ જે અત્યારે સમજ્યા છે આકૃતિ પરથી એ જ આપણે થિયરીમાં પણ લખીશું। એટલે શું? તો ચલો ફરીથી એકવાર રિપીટ કરી જાઉં છું કે એક તાર લો, કેવેન્ડિશનો પ્રયોગ છે સેના માટે, તો ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક કેપિટલ જી જેના વિશે આપણને ખબર જ છે, એ જે અચળાંક છે એનું મૂલ્ય 6.67 × 10⁻¹ⁱ એ ફિક્સ વેલ્યુ છે, એ કેવી રીતે મળે છે તે આપણે શોધતા છે। તો કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું, તો તેના માટેનો આ પ્રયોગ છે કે એક ધાતુના તારને આધાર સાથે બાંધી દઈ તેના છેડા પર બે છેડાવાળો એક સળિયો લો, જેને એ બંને છેડાઓને એ અને બી નામ આપો। હવે આ બે છેડાઓ એ અને બી પર એક સમાન દળના બે શીશાના ગોળાઓને લગાવવામાં આવે છે। આ બંને શીશાના ગોળાઓની સમાન અંતરે અને વિરુદ્ધ દિશામાં, બંનેની વિરુદ્ધ દિશામાં એક મોટા શીશાના ગોળાઓ S1' અને S2' ને લગાવવામાં આવે છે, મૂકવામાં આવે છે। તો ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે કે જ્યારે બે પદાર્થો એકબીજાની સામસામે હોય તો એકબીજા પર બળ લગાડે છે। તો અહીંયા જ શું થાય છે કે S1' અને S2' એ S1 અને S2 પર બળ લગાવવાની શરૂઆત કરે છે, જેના લીધે શું ઉત્પન્ન થાય છે તો ટોર્ક ઉત્પન્ન થાય છે। એ ટોર્કને લીધે શું થશે તો આ જે છે બળ આ દિશામાં લાગે છે તો આ બળ અહીંયા લાગશે, જેના કારણે તાર શું તો આ દિશામાં ફરવા લાગશે તાર, જેના કારણે આ દિશામાં તાર પર વળ ચડશે। એ વળનો વિરોધ, વળ જે છે તો તાર જે વળેલી રહેશે ત્યારે, તાર અત્યારે સીધી છે પછી એ શું તો આ રીતની વળેલી થઈ જશે, તો આ વળેલી જે છે તો એમાં તમને ખૂણો જોવા મળશે। શું મળશે? વળ એટલે એક પ્રકારનો ખૂણો, જેને આપણે થીટા તરીકે લેવાનો છે, બરાબર? તો એ વળ ચડવા માંડશે તો એ ખૂણો ન થાય તેના માટેનો વિરોધ કરતું એનામાં શું ઉત્પન્ન થશે, તારમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે। તો ક્વેશ્ચન માર્ક એ કે જ્યાં સુધી તમારો આ આકૃતિ આ રીતની ફરતી રહેશે તો સંતુલનમાં આવશે ક્યારે, તો જ્યારે આ લાગતું ટોર્ક, એને ફેરવતું ટોર્ક અને એનું પુનઃસ્થાપક ટોર્ક બંને ઇક્વલ ન થાય ત્યાં સુધી એ સંતુલનમાં આવશે નહીં, બરાબર? એટલે ત્યાં સુધી ફરતી રહેશે, પણ જેવું તમારું જે ટોર્ક લાગે છે એનું પુનઃસ્થાપક બળ ટોર્ક ટોડેસ ઇક્વલ થઈ જશે ત્યારે આ આખી તંત્ર જે છે, આખી ફિગર જે છે એ તમારી સંતુલનમાં આવી જશે। ખ્યાલ આવે? ત્યારબાદ શું, સંતુલનમાં આવી ગયા બાદ તો તારની શરૂઆતની પોઝિશન આવી હતી, પણ જેવી સંતુલનમાં આવી જશે એટલે તાર તમને સીધી નહીં મળે તો એવી વાકી મળશે તમને, બરાબર? તો ત્યારે એમાં જે આ વળ ચડેલા છે, ખૂણા જે બનેલા છે એને માપવામાં આવે છે, તે ખૂણો કેટલાનો છે તેના પરથી આપણે ખૂણો શોધી શકીએ છીએ, બરાબર? તો એના પરથી જ આપણે આ બધું જે સમજાઈ ગયા એ જ આપણે શબ્દોમાં લખીશું અને એના પરથી જ આપણે ઇક્વેશન ડિરાઈવ કરીશું, બરાબર? તો ઇક્વેશન આપણે ડિરાઈવ કરી લઈએ, લખવાનું તો આપણે પછી પણ લખી શકીએ। ચલો તો આકૃતિ પરથી આપણે હવે એને ઇક્વેશન ડિરાઈવ કરી શકીએ, બરાબર? તો આ જે છે મોટા ગોળા એનું દળ આપણે લઈ લઈએ કેપિટલ એમ, મોટા ગોળાનું દળ કેપિટલ એમ અને નાના ગોળાનું દળ શું થશે સેમ, આ હું રફમાં લખતી છું પછી હું તમને ક્લિયરલી લખીને સમજાવું, મોટા ગોળા નાના ગોળાનું દળ સ્મોલ એમ આપણે લઈ લઈએ, બરાબર? હવે તો આ જે ડિસ્ટન્સ છે તમારું અહીંયાથી આટલું અને અહીંયાથી આટલું, તો એ જે છે એ થી S1 અને બી થી S2 અંતર એ S1 ઇઝ ઇક્વલ બી S2 બરાબર, ધારો કે D છે આપણે એને ધારી લઈએ, બરાબર? એટલે કે A થી S1 આ
અને એસ વન ડેશ તમારું સરખું જ રહેવાનું છે, કારણ કે આપણે સમાન અંતરે અને વિરુદ્ધ દિશામાં લીધેલું છે. તો આ જે ડિસ્ટન્સ છે એ તમારું ડી છે, માની લો. બરાબર. હવે ટોટલ જે છે આ બે ગોળાઓ જે લાગેલા છે તમારા અહીંયા એ અને બી ના છેડા પર, તો આ જે એ અને બી છેડા વચ્ચેનું જે અંતર છે એને આપણે સ્મોલ એલ તરીકે લઈ લઈએ. તો એ બી બરાબર સ્મોલ એલ આવશે તમારું. બરાબર. હવે આપણે જોઈએ તો કે આ એ અને બી, તો એ પર ગોળો છે એસ વન અને બી પર ગોળો છે એસ ટુ. તમે કોઈ પણ લો, કોઈ પણ એ પર લો અથવા તો બી પર લો, પણ તમારા ઇક્વેશન કેવા આવશે તો સરખા જ આવશે. બરાબર. તો એસ વન ડેશ ના લીધે એસ વન પર અને એસ ટુ ડેશ ના લીધે એસ ટુ પર બંનેનું ઇક્વેશન કેવું રહેશે તો સરખું જ રહેશે. તો આપણે કોઈ પણ એક લેશું તો એ અને બી ગોળાઓ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું રહેશે? એ અને બી પર રહેલા ગોળાઓ એસ વન અને એસ ટુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે લઈએ તો એ અને બી પર રહેલા ગોળાઓ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર શું રહેશે? જો તમે અહીંના માટે ઇક્વેશન લખો તો પણ શું થશે તમારું? તો જી કેપિટલ એમ ઇન્ટુ આ શું થશે? સ્મોલ એમ. જી કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ડિવાઈડ બાય શું રહેશે તમારું? ડી. અહીંથી આટલું અંતર ડી છે તો અહીંથી આટલું અંતર તમારું ડી રહેવાનું, તો ડી સ્ક્વેર તમને મળશે અહીંયા, ડી સ્ક્વેર. તો સેમ તમે અહીંયાના માટે લખો તો પણ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ બાય ડી સ્ક્વેર જ થવાનું છે. એટલે આપણે ફક્ત એક જ લખીએ છીએ. ઓકે, ચલો આ થઈ ગયું. હવે ચલો ઇક્વેશન નંબર આને વન આપી દો. ઓકે, ચાલો હવે એ અને બી પર રહેલા ગોળાઓ પર લાગતું ટોર્ક શું થાય? તો એક એસ વન અને બીજું એસ ટુ પર કોના લીધે ટોર્ક લાગે? તો એસ વન ડેશના લીધે લાગે અને એસ ટુ ડેશના લીધે લાગે છે ટોર્ક. બરાબર. તો આપણે અહીંયા લખીશું એ એન્ડ બી પર રહેલા ગોળાઓ પર, એટલે કયા ગોળાઓ? તો એસ વન એન્ડ એસ ટુ પર લાગતું ટોર્ક ટો. કોઈને ખબર છે ટોર્ક ટો નું ઇક્વેશન શું થાય? ટોર્ક ટો નું ઇક્વેશન શું છે? ટોર્ક બરાબર શું છે? ટોર્ક બરાબર એફ ઇન્ટુ એલ. શું એનું ઇક્વેશન છે? એફ ઇન્ટુ એલ. તમે યુનિટ સિક્સ ઓર સેવનમાં ભણશો, યુનિટ છ માં તમે ભણી ગયા હોઈ શકે અથવા ના ભણ્યા હોશો તો યુનિટ સેવનમાં તમે ભણશો. બરાબર. તો ટોર્ક ટો બરાબર એફ ઇન્ટુ એલ એનું ઇક્વેશન છે, જેમાં ઇક્વેશન નંબર આ બે આપી દો તો બે માં આપણે હવે કોની વેલ્યુ મૂકી શકીએ? એફ ની વેલ્યુ. તો એફ બરાબર શું છે? જી કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ બાય ડી સ્ક્વેર ઇન્ટુ એલ. ઇક્વેશન નંબર થ્રી આપી દો ટોર્ક બરાબર. ઓકે, એટલે તમે આકૃતિ જોશો અહીંયા તો જ્યારે એસ વન ડેશ એસ વન પર બળ લગાડે છે ત્યારે એનામાં ટોર્ક ઉત્પન્ન થાય છે, તો તે આપણે લખ્યું છે. બરાબર. તો સેમ અહીંયા પણ તે જ આવવાનું છે, એટલે આપણે એક જ ઇક્વેશન દ્વારા લખીએ છીએ. ક્લિયર. હવે તો આપણે જોઈએ. ઓકે, તો એ અને બી પર રહેલા ગોળાઓ પર લાગતું ટોર્ક તમને શું મળે છે? તો ટો ઇઝ ઇક્વલ જી એમ ઇન્ટુ એમ ડી સ્ક્વેર ઇન્ટુ એલ જેટલું મળે છે. તો હવે આપણે ફરીથી આકૃતિ જોઈએ એની, તો શું થાય આકૃતિમાં? ચલો એસ વન ડેશ આના પર બળ લગાડે એટલે ટોર્ક ઉત્પન્ન થાય, બળ જે લાગે છે તે આપણે લખી દીધું છે. બરાબર. જે એફ એમની વચ્ચે જે લાગે છે એફ આપણે અહીંયા લખી દીધું છે, જેના કારણે શું? તો ટોર્ક ઉત્પન્ન થાય છે. તો એ ટોર્કનું આપણે ઇક્વેશન અહીંયા લખી દીધું છે. બરાબર. હવે શું થશે? તો આકૃતિ જુઓ તો શું થશે કે એ ટોર્કને લીધે શું થાય? તો આ ફરવા માંડે આકૃતિ. બરાબર. એ ફરવા માંડશે એટલે તારમાં શું ઉત્પન્ન થાય? તો વળ ઉત્પન્ન થાય. બરાબર. એ વળ એટલે કયા? તો થીટા. બરાબર. એટલે ખૂણા જે બને છે તે. તો એ જે થીટા છે તો કેટલા બનશે ને કેવી રીતે બનશે? તો તમારું જેટલું ટોર્ક, એટલે જેટલી વાર જેટલું ટોર્ક લાગશે તેટલી વાર એ ખૂણા બનાવશે. બરાબર. તો આપણે હવે એ જ લખીશું કે તારમાં ઉદ્ભવતું ટોર્ક જે છે, ટોર્ક લાગે છે જેના કારણે એ વળ ચડે છે, તો એને અપોઝ કરતું કયું છે? તો પુનઃસ્થાપક ટોર્ક છે. તો એ પુનઃસ્થાપક ટોર્ક એ કેટલું રહેશે? તો કેટલું રહેશે? જેટલું એને ટોર્ક લાગશે એટલું રહેશે. બરાબર. કેમ કે જેટલું તમે આમ ફેરવો તેટલું એનો આમ અપોઝ કરશે. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ લખીશું કે
તારમાં ઉદ્ભવતું પુનઃ સ્થાપક ટોર્ક. ટો તારમાં ઉદ્ભવતું પુનઃ સ્થાપક ટોર્ક ટો બરાબર શું થશે? તો પુનઃ સ્થાપક ટોર્ક એટલે તમે જુઓ તો આ તમારી જે આકૃતિ છે પુનઃ સ્થાપક ટોર્ક એટલે શું? તો વળ જે ચડે છે આ રીતનો એનો અપોઝ આ રીતનો કરે છે તે. તો અપોઝ કેટલો હશે? તો જેટલો તમે બળ આપશો તેટલો એનો અપોઝ રહેશે. એટલે પુનઃસ્થાપક ટોર્ક જે છે ટો ડેસ એક બરાબર શું હશે? તો જેટલો તમે ટોર્ક આપો છો તેટલું. પણ ટોર્કના લીધે શું? તો એના પર ખૂણા બને છે. તો આપણે અહીંયા લખીશું ટોર્ક ટો પુનઃસ્થાપક ટોર્ક ટો ચલે છે તો જેટલા વળ ચડે છે તે પ્રમાણે એના પર પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. બરાબર? તો પુનઃસ્થાપક ટોર્ક ચલે છે થીટા. હવે અહીંયા તાર જે છે તો તાર તમારો આ રીતના વળાંક લે છે. પહેલા સીધો હતો પછી આ રીતના વળાંક લે છે. એટલે જ્યારે આ રીતની રચના બને છે એટલે એમાં જે પુનઃસ્થાપક અચળાંક જે બને છે એ સ્મોલ કે એટલે સ્પ્રિંગમાં આપણે જોઈએ છે તે રીતનો. બરાબર? સ્પ્રિંગમાં આપણે જોઈએ છે તે રીતનો. તો આપણે એનો અચળાંક બનાવીએ છીએ ટોર્ક ટો ઇઝ ઇક્વલ સ્મોલ કે ઇન્ટુ થીટા. ઇક્વેશન નંબર 4. ચલો આ તમારું ઇક્વેશન નંબર 4 થઈ ગયું. બરાબર? હવે શું? તો પુનઃસ્થાપક ટોર્ક એ વળ જેટલું જ ઉત્પન્ન થાય છે. બરાબર? તો સૌથી મોટો ક્વેશ્ચન એ કે શરૂઆતથી જોઈ લઈએ તો એસ વન ડેશ આના પર બળ લગાડે, એસ ટુ ડેશ આના પર બળ લગાડે. બળના લીધે ટોર્ક ઉત્પન્ન થાય, એના લીધે તમારી આ ફિગર ફરવા માંડે, ફરવાના લીધે એનામાં વળ ચડે જેનો અપોઝ કરતું પુનઃસ્થાપક ટોર્ક. જેટલો વળ ચડે તેટલું પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. બરાબર? તો એ જે પુનઃસ્થાપક ટોર્ક જે છે એ ટો એ થીટા જેટલું હોય છે, થીટાના સંપ્રમણમાં હોય છે એટલે આપણે અચળાંક લઈ લીધું છે. બરાબર? તો આવું ક્યાં સુધી ચાલશે? હવે એક ક્વેશ્ચન થાય કે આવું ક્યાં સુધી ચાલશે કે આ ફિગર ક્યાં સુધી ફરતી રહેશે? તો જ્યાં સુધી ટો ઇઝ ઇક્વલ ટો ડેશ થાય ત્યાં સુધી. બરાબર? તો જ એ સંતુલનમાં આવી શકે. તો આપણે હવે એ સ્ટેપ લખીશું કે આકૃતિના સંતુલન માટે આપણે લખીશું અહીંયા હવે તો આકૃતિના સંતુલન માટે શું થશે હવે? તો ટો ઇઝ ઇક્વલ ટો ડેશ થવું જરૂરી છે. ટો ઇઝ ઇક્વલ ટો ડેશ થવું જરૂરી છે. તો ટો બરાબર આપણને શું મળેલું ઇક્વેશન? ટો બરાબર તમારી પાસે ઇક્વેશન છે જી ઇઝ ઇક્વલ એમ ઇન્ટુ એમ ડી સ્ક્વેર બાય ડી સ્ક્વેર ઇન્ટુ એલ. તો આપણે ઇક્વેશન આમાં મૂકી દેશું તો જી કેપિટલ એમ ઇન્ટુ એમ બાય ડી સ્ક્વેર ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટો ડેશ. આપણને આ પુનઃસ્થાપક ટોર્ક છે ટો ડેશ. બરાબર? ટો ડેશ બરાબર શું છે? તો કે ઇન્ટુ થીટા. બરાબર? આ તમને ઇક્વેશન મળે છે. હવે આપણે શોધવાનું શું છે આમાંથી? શું શોધવાનું છે આમાંથી? તો આપણું ટાઇટલ શું હતું? ગુરુત્વાકર્ષી અચળાંક જીનું મૂલ્ય મેળવવાનું છે. અને એના માટેનો પ્રયોગ કોણ કરતો છે? તો કેવેન્ડિશ પ્રયોગ કરતો છે. બરાબર? તો એમાંથી આપણે જીને સબ્જેક્ટ બનાવશું. જી બરાબર તો શું થશે? તો આ ડી સ્ક્વેર જે છેદમાં છે એ ઉપર જશે એટલે કે ઇન્ટુ થીટા ઇન્ટુ ડી સ્ક્વેર ભાગ્યા શું થશે? કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ એલ. બરાબર? આ તમારે જીનું ઇક્વેશન મળે છે અહીંયા. હવે આ ઇક્વેશનમાં શું થશે? તો કેવેન્ડિશ નામના જે વૈજ્ઞાનિક છે એણે પ્રયોગ કર્યો અને એમાં કે એટલે તો અચળાંક આવી ગયો. બરાબર? પણ થીટા તો તમે પ્રેક્ટિકલ કરો ત્યારે તમને થીટા મળી શકે. પછી ડી એટલે અંતર હતું તેટલું, એમ એટલે બંને દોડાનું દોડ છે અને એલ એટલે તો બે એ અને બી વચ્ચેનું જે અંતર હતું તે સ્મોલ એલ છે તમારું. તો આ બધી વેલ્યુ ફાઇન્ડ કરીને કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આ ઇક્વેશનમાં મૂકી ત્યારબાદ એને જી બરાબર એક વેલ્યુ મળી, તે છે આપણે ડાયરેક્ટ કોન્સ્ટન્ટમાં લઈએ છીએ 6.67 ઇન્ટુ 10^-11 ન્યૂટન ઇન્ટુ મીટર પર સ્ક્વેર ડિવાઈડ બાય કેજી સ્ક્વેર છે. બરાબર? તો આ એનું ઇક્વેશન છે અને આ એની વેલ્યુ છે. આ જે વેલ્યુ છે એ આપણને કયા ઇક્વેશન પરથી મળે છે? તો એફ ઇઝ ઇક્વલ જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર અને એના પરથી જે આપણે જી બરાબર સૂત્રનો કરતા બનાવ્યા એફ ઇન્ટુ આર સ્ક્વેર બાય
एम वन इंटू एम टू एना परथी तमने आ जे वेल्यू मळे छे अने प्रयोग द्वारा जे छे ते आ इक्वेशन परथी तमने मळे छे। त्यारबाद जी नुं जे पारिमाणिक सूत्र छे, पारिमाणिक सूत्र એ કેવી રીતે મળે, તો તમારી પાસે એફ ઇન્ટુ આર સ્ક્વેર બાય એમ વન ઇન્ટુ એમ ટુ ઇક્વેશન છે, એના પરથી તમને મળે છે એફ એટલે એમ વન એલ વન ટી માઇનસ ટુ, આર સ્ક્વેર એટલે એલ સ્ક્વેર એટલે એલ વન અને એલ સ્ક્વેર એટલે એલ ક્યુબ થાય, એટલે તમારું એમ વન એમ વન અને નીચે માઇનસ એમ ટુ થાય છે એટલે ઉપર જશે એટલે માઇનસ વન થઈ જશે, એમ માઇનસ વન એલ થ્રી અને ટી માઇનસ ટુ થશે, બરાબર? એ તમારું પારિમાણિક સૂત્ર થયું જી માટે, આ શોર્ટ ઇક્વેશનમાં તમને પૂછાય છે। તો આ હતી તમારી થિયરી, કઈ છે આપણી થિયરી? આ તો ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું મૂલ્ય મેળવવાની રીત હતી, હવે એને આપણે એક સરસ થિયરીના ફોર્મમાં સમજાવીએ છીએ। ચાલો તો આપણે એને વ્યવસ્થિત થિયરીના રૂપમાં હવે લખી દઈએ, બરાબર? તો ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય આપણે લખીશું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય સૌ પ્રથમ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું, બરાબર? તો એના માટેનો હવે આપણે પ્રયોગ જોઈશું। તો પ્રયોગ માટે સૌ પ્રથમ આપણે આકૃતિ દોરીશું, એમાં તો આકૃતિ તો હું તમને સમજાવી જ ગઈ છું, બરાબર? તો એ આપણે આકૃતિ અહીંયા ડ્રો કરી દેશું, અહીંયા લખીશું આકૃતિ। તો આ એનો આધાર થઈ ગયો, આકૃતિ ડ્રો કરી દેશું, આ એ અને બી પોઈન્ટ છે, આ તમારો ધાતુનો તાર છે, બરાબર? ધાતુનો તાર, બરાબર? ચાલો આને કોઈક નામ આપી દઈએ, આપણું ઓ, અને આ છે એમ, સેન્ટર પોઈન્ટ છે એટલા માટે। હવે આ એ પર એક શીશાનો ગોળો અને બી પર એક બીજો શીશાનો ગોળો છે, બરાબર? એનાથી અપોઝમાં સમાન અંતરે વિરુદ્ધ દિશામાં એનાથી મોટો એસ વન ડેશ, અને આના પણ સમાન અંતરે એનાથી મોટો એસ ટુ ડેશ છે। આકૃતિ તમને મેં સમજાવી દીધી છે, ફક્ત હવે ડ્રો કરી દેશું આપણે, ઓકે? ચલો હવે વળ જે ચડે છે તે આ દિશામાં ચડે છે, અને વળ કેવી રીતે ચડે છે આપણે બધું જ એક્સપ્લેન કરી દીધું છે, બરાબર? તો હવે આપણે આકૃતિ પરથી લખીશું અહીંયા લખાણ, બરાબર? તો આકૃતિ પરથી લખાણમાં આપણે શું લખીશું? સૌ પ્રથમ તો એક સ્થિર આધાર પરથી, એક સ્થિર આધાર પરથી, એટલે કે તમારો આ જે સ્થિર આધાર પરથી ધાતુના પાતળા તાર વડે લટકાવેલ લાંબા સળિયાના બે છેડે નાના શીશાના ગોળાઓ લગાડેલા છે, બરાબર? હવે શું? તો આ જે બંને શીશાના ગોળાઓ છે, એ અને બી પર જે શીશાના ગોળાઓ છે એસ વન અને એસ ટુ, એની વિરુદ્ધ, તો આ બંને શીશાના ગોળાઓ એસ વન અને એસ ટુ ની સમાન અંતરે પરંતુ વિરુદ્ધ બાજુએ મોટા શીશાના ગોળાઓને લગાડવામાં આવે છે, જેની મદદથી શું થશે? હવે બંને તો શું ઉત્પન્ન થાય, આ મોટો ગોળો શું કરે છે, એ નાના ગોળા પર બળ લગાડે છે, તો મોટા ગોળા વડે નાના ગોળા પર બળ લાગશે। કયું બળ લાગશે?
તો અહીં આપણે લખશું ગુરુત્વાકર્ષી બળ લાગશે જે સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હશે, બરાબર. ચાલો, આ બળને કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે. આ બળને કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે જેને કારણે સળિયો, આજે તમારું ઓ એમ છે તો તે દિશામાં ઓ એમ સળિયો, ઓ એમ જે છે એ અક્ષને, ઓ એમ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, બરાબર. તેથી શું થશે? તેથી તારમાં શું ચડે છે? વડ ચડે છે. તેથી તારમાં વડ ચડે છે અને આ વડનો વિરોધ કરતું પુનઃ સ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે, બરાબર. આ તારનો વિરોધ કરતું પુનઃ સ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે, બરાબર. હવે આપણે ડાયરેક્ટ થિયરીમાં જે ઇક્વેશન પ્રૂવ કર્યા છે એની રીતે ઇક્વેશન જોઈશું. તો હવે આકૃતિ પરથી આપણને શું મળે છે? તો પહેલાં આપણી જે આકૃતિ છે કે S1 અને S2 જે શીશાના ગોળાઓ છે, તો S1 અને S1' બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એના વિશે આપણે ઇક્વેશન લખીશું, તો બંને સરખા જ રહેશે તમારા, બરાબર. તો આકૃતિ પરથી A અને B પર રહેલા ગોળાઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે જોઈ ગયા છે, બંને વચ્ચે સરખું જ બળ આવશે એટલે આપણે કોઈ બી એક માટે લઈશું, બરાબર. તો એ ગુરુત્વાકર્ષણ બળ બરાબર F ઇઝ ઇક્વલ શું થશે? તો G મોટા ગોળાનો દળ છે કેપિટલ M, અને નાના ગોળાનો દળ લઈશું આપણે સ્મોલ m. એ પણ તમે થિયરીમાં આપી શકો, બરાબર. તો G m ઇન્ટુ m બાય D² ઇક્વેશન નંબર 1, બરાબર. તો તમે અહીંયા એક વસ્તુ નોટ કરી શકો કે નાના અને મોટા ગોળાનું દળ કેપિટલ એ સ્મોલ એમ અને કેપિટલ એમ છે, બરાબર. તેના પરથી તમે લખી શકો છો. પછી શું? તો આપણે આકૃતિ જે જોઈ છે એમાં કે આ A થી S1 અને A થી S1' વચ્ચેનું જે અંતર છે એ D છે, તેવી જ રીતના B માટે થશે, બરાબર. અને આ જે બે વચ્ચેનું અંતર છે આપણે સ્મોલ l લીધું હતું, આપણે તમને આગળ સમજાવી દીધું છે. તો અહીંયા તમે લખી શકો As1 બરાબર BS2 ઇઝ ઇક્વલ સ્મોલ d અને AB બરાબર સ્મોલ l થશે, બરાબર. તે તમે તમારી રીતે પણ લખી શકો. તો હવે ચાલો, F બળ લાગી ગયું છે, બરાબર. બળના લીધે શું ઉત્પન્ન થાય? તો ટોર્ક ઉત્પન્ન થાય છે. તો આપણે લખીશું A અને B પર રહેલા ગોળાઓ પર લાગતું ટોર્ક ટો બરાબર. તો એનું ઇક્વેશન શું છે આપણે ભણી જોઈ ગયા છે. તો F ઇન્ટુ L, જેમાં આપણે વેલ્યુ મૂકશું, તો G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m બાય D² ઇન્ટુ L, ઇક્વેશન નંબર આપો 2. ક્લિયર? ઇક્વેશન નંબર 2. ચાલો, હવે બળ બે ગોળા વચ્ચે બળ લાગે છે, બરાબર, જેના લીધે ટોર્ક ઉત્પન્ન થાય છે. હવે એ ટોર્ક તો શું કરે? તો ફિગરને શું કરે છે? આ ટોર્ક જે તમને લાગે છે અહીંયા ટોર્ક ઉત્પન્ન થશે એ શું કરે? તો તારને ફેરવે છે, બરાબર. એ
તારને ફેરવે છે એટલે તારમાં શું ઉત્પન્ન થાય તો વડ ઉત્પન્ન થશે તો તે આપણે હવે લખીશું અહીંયા બરાબર તો ટોર્ક વડ ઉત્પન્ન થશે પણ એ કેટલો સુધી રહેશે તો તારમાં ઉદ્ભવતું એનો અપોઝ કરતું પુનઃસ્થાપક ટોર્ક લાગે ત્યાં સુધી બરાબર તો તારમાં ઉદ્ભવતું પુનઃ સ્થાપક ટોર્ક બરાબર કેટલું રહેશે તો પુનઃસ્થાપક ટોર્ક આપણે ટોડેસ્ટ કરીને લીધું હતું ચલે છે કેટલું લાગશે પુનઃસ્થાપક ટોર્ક તો તમારી તાર પહેલા સીધી હતી પછી એ વાકી થઈ જાય છે બરાબર તો એ વાકી કેમ થઈ જાય છે તો એને બળ લાગે છે અને તેનો અપોઝ કરતું પુનઃસ્થાપક ટોર્ક લાગે છે બરાબર તો જેટલું તમારું બળ હશે પુનઃસ્થાપક ટોર્ક હશે તેટલું તમારું ટોર્ક પણ હશે બરાબર જેના લીધે વડ ચડે છે તો જેટલું વડ ચડશે તેટલું જ પુનઃસ્થાપક ટોર્ક તમને મળશે તો ટોડેસ બરાબર ચલે છે શું થશે થીટા ખ્યાલ આવે ટોડેસ ચલે છે થીટા તો ટોડેસ બરાબર આપણે શું લીધું હતું તો કે ઇન્ટુ થીટા ઇક્વેશન નંબર 3 ક્લિયર તો આપણે એને ઇક્વેશન નંબર 3 આપી દઈએ હવે જુઓ તો ફિગર ફરતી રહે છે વર્ડ ચડતા રહે છે અને વર્ડનો અપોઝ કરતું પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થયા કરે છે બરાબર તો એ ટોર્ક ક્યાં પુનઃસ્થાપક ટોર્ક ક્યાં સુધી રહેશે તો જ્યાં સુધી તમારું શરૂઆતમાં એટલે કે ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બંને સંતુલન ન થાય ત્યાં સુધી ફિગર સંતુલનમાં આવશે નહીં તો માટે સંતુલન સ્થિતિ માટે હવે લખીશું આપણે તો સંતુલન સ્થિતિ માટે ટો બરાબર ટો ડેશ થવું જરૂરી છે બરાબર ટો બરાબર ટો ડેશ થવું જરૂરી છે તો ટો બરાબર ટો ડેશમાં આપણે વેલ્યુ મૂકશું તો ટો બરાબર શું છે તમારું જી એમ ઇન્ટુ એમ ડિવાઈડ બાય ડી સ્ક્વેર ઇન્ટુ એલ મૂકીશું જી કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ બાય ડી સ્ક્વેર ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ કે ઇન્ટુ થીટા બરાબર કે ઇન્ટુ થીટા તો જ્યાંથી તમારે શું કરવાનું છે તો કેપિટલ જીને સૂત્રોનો કરતા બનાવજો એટલે કેપિટલ જી બરાબર શું થશે તો કે ઇન્ટુ થીટા ઇન્ટુ ડી સ્ક્વેર આવી જશે ભાગ્યા કેપિટલ એમ સ્મોલ એમ ઇન્ટુ સ્મોલ એલ બરાબર તો આ તમારું ઇક્વેશન નંબર 4 જેને ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંકનું ઇક્વેશન કહે છે આ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે મેળવ્યું હતું બરાબર તો આ ઇક્વેશનમાં બરાબર આ ઇક્વેશનમાં તમે બધી વેલ્યુ મૂકશો એટલે કે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે જે વેલ્યુ મૂકેલી એના પરથી આ પરથી જીનું મૂલ્ય જી બરાબર 6.67 ઇન્ટુ 10⁻¹૧ શું મળ્યું હતું 6.67 ઇન્ટુ 10⁻¹૧ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર બાય કેજીનો સ્ક્વેર આ વેલ્યુ મળ્યું હતી બરાબર તો આ હતી તમારી થિયરી તમે જોઈ ગયા છો જેની આપણું ટાઇટલ જે છે એ શું છે તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય મેળવવાની રીત જે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો હતો તો આ જે છે 3 માર્ક્સમાં પૂછાય છે તમે આકૃતિ પરથી જે એનું સમજાવવાનું છે તમે તમારા શબ્દોમાં લખી શકો છો અને તે પરથી ઇક્વેશન ડિરાઈવ કરી શકો છો તો 3 માર્ક્સમાં એમપી છે તમારે વાંચવાની છે અને નોટમાં વ્યવસ્થિત ઉતારવાની છે વાંચતા રહેજો એન્ડ થેન્ક યુ